પાટણમાં નાયબ મુખ્યમંત્રીના આગમન સમયે શહેરની કર્મભૂમિ સોસાયટી મીરા દરવાજા નજીક ઉભરાતી ભૂગર્ભ ગટરોની સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવનાર હોવાની શંકાને લઈ પાલિકાના સત્તાધીશો દ્વારા ગટરનું દૂષિત પાણી સિંચાઈ માટેની વત્રાસર કેનાલમાં છોડવામાં આવ્યું હતું. નર્મદાના પાણી સાથે ગટરનું દુર્ગંધ મારતું પાણી ભેગું થતાં મીરા દરવાજા તેમજ કેનાલની આજુબાજુની સોસાયટીના રહીશો આ ગંદી વાસથી ત્રસ્ત બન્યા હતા અને રોગચાળો ફેલાવાની ભીતિ સ્થાનિક લોકો સેવી રહ્યા હતા. જે અંગેની જાણ પીટીએન ન્યૂઝ ચેનલને થતાં તેઓ ઘટના સ્થળે જઈ ચોથી જાગીરના એક જાગૃત પ્રહરી તરીકે સમગ્ર અહેવાલ પ્રસારિત કરતા પાલિકા સહિત વહીવટીતંત્ર દોડતું થયું હતું અને ગટરનું આ દૂષિત પાણી કેનાલમાં છોડવાનું તાત્કાલિક અસરથી બંધ કરવાની ફરજ પડી હતી. આમ પાટણ સહિત જિલ્લાની લોક સમસ્યાઓ ઉજાગર કરી તેનું નિરાકરણ લાવવામાં અગ્રેસર રહેતી પીટીએન ન્યૂઝ ચેનલે મીરા દરવાજા વિસ્તારની આ સમસ્યા ઉજાગર કરી તે બદલ સ્થાનિકોએ પીટીએન ન્યૂઝ ચેનલનો આભાર માની કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. અને નગરપાલિકાએ તે પણ બંધ કરવામાં આવી છે પીટીએન ન્યૂઝના સ્થાનિક રહીશ ભરતભાઈ જોશીએ સાચા અર્થમાં પત્રકારત્વનો ધર્મ નિભાવવા બદલ પીટીએન ન્યૂઝનો આભાર માની સ્થાનિક લોકોને દુર્ગંધની પીડામાંથી મુક્તિ અપાવી હોવાનું જણાવ્યું હતું. પીટીએન ન્યૂઝનો ખરેખર આભાર કહેવાય કે અમે જે વાત કરીને પીટીએનની વાર આયા અને આ બધું સ્થળ જોયું અને જે હાલ પાણી બંધ કરાયું તો પીટીએન ન્યૂઝવાળાનો ખરેખર હૃદયથી અમે આ સોસાયટીવાળા ખૂબ ખરે દિલથી આભાર માનીએ છીએ. પાલિકાના વિપક્ષના નેતા ભરત ભાટિયાએ પણ જણાવ્યું હતું કે વત્રાસર કેનાલમાં દૂષિત પાણી છોડવાનો અહેવાલ પીટીએન ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થતાં પાલિકાના સત્તાધીશો અને ભાજપના હોદ્દેદારો શહેરમાં ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હોવાનું જણાવ્યું હતું. પાટણ નગરપાલિકાએ ગટરનું ગંદુ પાણી આ ઘૂંગળી કેનાલમાં 3 દિવસથી છોડ્યું હતું. આ ગંદુ પાણી આગળ સિંચાઈની પાણીમાં ભેળસેળ થતું હતું અને ગંદકી ફેલાવતું હતું. આ બાબતે સ્થાનિક રહીશોએ રજૂઆત કરતા આ વિસ્તારની સ્થળ મુલાકાત મેં કરી હતી અને મારી સાથે પાટણ શહેરના પાટણ જિલ્લાના સ્થાનિક પત્રકારો પણ મુલાકાત લીધી હતી. આ બાબતે પીટીએન ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતાં નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો શરમજનક પરિસ્થિતિ મુકાઈ ગયા હતા અને મેં તાત્કાલિક અસરથી આ પાણી આજે બંધ કર્યું હતું. મારું આપણા માધ્યમથી એ કહેવું છે કે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની છે. પાટણ શહેર આજે ચારે બાજુ ગંદકીથી ઘેરાયેલું શહેર છે. રોડની સમસ્યા હોય, ગંદકીની સમસ્યા હોય કે અન્ય કોઈ પણ સમસ્યા હોય, પાટણ શહેરમાં આ પરિસ્થિતિ યથાવત છે.